કોરોના દરેક તહેવારોની ઉજવણીને ફિક્કી કરી નાખી છે ત્યારે આ વર્ષમાં આવતો ક્રિસમસનો તહેવારને નવસારીમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ કોરોના સંક્રમણને જોતા સાદાઈથી ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે। રમજાન હોય, દિવાળી હોય કે પછી હોય ક્રિસમસ, દરેક તહેવારને સાદાઈપૂર્ણ ફરજિયાત ઉજવવા કોરોનાએ મજબૂર કર્યા છે। ત્યારે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગણાતા ક્રિસમસમાં આ વખતે સાદાઈપૂર્ણ રીતે ઉજવણી થશે। કોરોના સંક્રમણ ન વધે તે માટે દરેક ધર્મના તહેવારો માટે સરકારે ચોક્કસ ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને તેને પાલન કરવા માટે દરેક લોકો બંધાયેલા છે, જેને જોતા નવસારીમાં આવેલી ચર્ચમાં પણ આ વખતે સાદાઈથી ઉજવણી થશે। સોશિયલ ડિસ્ટન્સની હાજરીમાં ક્રિસમસની ઉજવણી થશે, જેને લઈને ફાધર દ્વારા પણ તમામ અનુયાયીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અને ભીડ ન કરવા માટે અનુરોધ કર્યો છે। સાથે જ દરેકને સૂચના આપવામાં આવી છે કે કોરોના સંક્રમણ ન વધે તેને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવે। આ વર્ષે અમે દર વર્ષ પ્રમાણે ધૂમધામથી ઉજવણી કરવાના છે નથી, કેમ કે આ વૈશ્વિક મહામારીના લીધે લોકોની ગેરદી થાય અને આ રોગ વધારે પ્રસાર થઈ જાય એવું અમે ઈચ્છતા નથી, અને એટલે આ વર્ષે અમે ફક્ત ભક્તિ કરીને નાતાળની ઉજવણી કરવાના છીએ। દર વર્ષે અમે અન્ય ભૌતિક ઉજવણીઓ રાખતા હતા, પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારની ભૌતિક ઉજવણી છે નથી, અને એટલે મારી નવસારીના ધર્મપ્રિય લોકોને વિનંતી છે કે અહીંયા ગીર્દી કરશો નહીં। જો છૂટાછવાયા કોઈને બાળ ઈસુનું દર્શન કરવું હોય તો દિવસ દરમિયાન છૂટા છૂટા એખાદને ચર્ચમાં જઈને તમારો ભક્તિ પ્રદર્શિત કરવાની અમે કદાચ મંજૂરી આપીશું, પરંતુ એમાં પણ અમે સરકારના ગાઈડલાઇન્સનું પૂરેપૂરું પાલન કરવાના છીએ। સરકારનો કોઈ પણ નિયમનો ભંગ થાય એ અમે ઈચ્છતા નથી, અને એટલે અમારી સર્વ પ્રજાને વિનંતી છે કે આપણે આપણા સરકારને આ મહામારીનો સામનો કરવા માટે સપોર્ટ કરવાનો છે। સરકાર જ્યારે બી કોઈ નિર્ણય લે છે તે નિર્ણય લેતી વખતે સરકાર માનવતાનું દર્શન કરાવે છે, અને એમાં ધર્મ કે બીજી કોઈ પણ ઉજવણી એ પ્રિસ્ટીજ ઇશ્યુ બનવો ના જોઈએ એવી અમારી વિનંતી છે। દર વર્ષે રોડના છેડે નાના બાળકો માટે સાન્ટા ક્લોઝના કપડાં વેચતા નાના વેપારીઓને પણ કોરોના સંક્રમણ નડતરરૂપ બન્યું છે। આ વખતે દરેક સ્કૂલ અને કોલેજમાં તમામ પ્રકારના કોમ્પિટિશન અને ઉજવણી ન થનાર હોય નાના બાળકોના સાન્ટા ક્લોઝના કપડાના વેચાણનો કારોબાર ઠંડો છે અને તેમની રોજગારી પર પણ અસર થવા પામી છે। ત્યારે ઈસુ ખ્રિસ્ત સમગ્ર વિશ્વમાંથી કોરોના નાબૂદ કરે તેવી પ્રાર્થના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સહિત તમામ ધર્મના લોકો કરી રહ્યા છે। NTC ન્યૂઝ નવસારી।